કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? ચાલો તો આપણે આપણા આજના લેક્ચરમાં આગળ વધીએ. તો આજે આપણે જોવાના છે મુક્ત પતન વાળી ગતિ, ફ્રી ફોલ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ફ્રી ફોલ. ફ્રી ફોલ ના રિલેટેડ ક્વેશ્ચન મેક્સિમમ આવે છે, તો એટલા માટે આપણે ફ્રી ફોલ ઉપર થોડુંક વધારે ફોકસ કરીશું. તો ફ્રી ફોલ કન્ડિશન બહુ સિમ્પલ છે. કોઈ પણ પદાર્થને માની લો કે હું પર્ટિક્યુલર હાઈટ ઉપરથી છોડી દઉં છું. જો ઇન્ટેન્શનલી ફેંકવું અને છોડી દેવું બંનેમાં અંતર છે. હું કોઈ પદાર્થને ઇન્ટેન્શનલી ફેંકતો હોય તો વસ્તુ અલગ છે. હું કોઈ પદાર્થને કોઈ હાઈટ ઉપરથી છોડી દઉં, છોડી દેવું એટલે ત્યાંથી એને મુક્ત કરી દેવું, અને એવા કેસમાં જે ગતિ થાય એની તેને કહેવામાં આવે છે ફ્રી ફોલ. માની લો કે એવા કેસમાં એના દ્વારા ટ્રાવેલ હાઈટ છે h. માની લો કે એ h હાઈટ ટ્રાવેલ કરીને નીચે આવે છે. એનો શરૂઆતનો વેગ છે 0 મીટર પર સેકન્ડ. લેટ્સ સે એનો શરૂઆતનો વેગ છે 0 મીટર પર સેકન્ડ. હવે એ 0 મીટર પર સેકન્ડ એટલા માટે કારણ કે આપણે એને મુક્ત કરીએ છીએ, આપણે એને ત્યાંથી પર્ટિક્યુલર હાઈટ ઉપરથી છોડી દઈએ છીએ. બરાબર છે? આપણે એને પર્ટિક્યુલર હાઈટ ઉપરથી છોડી દઈએ છીએ, મુક્ત પતન કરાવીએ છીએ. તો એવા વખતે એનો શરૂઆતનો વેગ 0 મીટર પર સેકન્ડ હશે. આપણે પર્ટિક્યુલર હાઈટ ઉપર લઈને ગયા અને ભાઈ ત્યાંથી છોડી દીધો. આપણે એને ફેંકતા નથી, ઇન્ટેન્શનલી નથી ફેંકતા. ઇન્ટેન્શનલી ફેંકીએ તો તેવા કેસમાં અહીંયા ઇનિશિયલ વેલોસિટી એની પાસે કંઈક હશે, પણ આપણે એને ત્યાંથી છોડીએ છીએ તો એવા વખતે એની પાસે શરૂઆતનો વેગ કેટલો આવશે? 0 મીટર પર સેકન્ડ. તો માની લો કે એ એચ હાઈટ ટ્રાવેલ કરીને નીચે આવે છે, ને એના માટે એ સમય કેટલો લે છે? લેટ સે ટી બરાબર. બરાબર છે? કેટલો સમય લે છે? લેટ સે ટી બરાબર. હવે જો તમે એનસીઆરટી માં કંઈક આવા નોટેશન ભણી ગયા હશો, એ તમારા ઉપર છે. તમે જે નોટેશન યુઝ કરવા માંગતા હોય તમે કરી શકો છો. કોમ્પિટિટિવના જ્યારે બી ક્વેશ્ચન આવે ત્યારે હું હંમેશા એમ જ કહેતો હોઉં છું કે કારણ કે એનસીઆરટી માં કેવું છે કે આપણે એક રેફરન્સ એક્સિસ ધારીને ચાલવું પડે, એટલે કે યામ પદ્ધતિને ધારીને ચાલવું પડે. તો યામ પદ્ધતિ પ્રમાણે આપણે જોવા જઈએ તો મુક્ત પતન કરતા પદાર્થ માટે શરૂઆતનો વેગ એ તો 0 જ હોય, બટ ઓબ્વિયસ છે કે કોઈ પણ પર્ટિક્યુલર હાઈટ ઉપરથી તમે એને છોડો છો તો એનો મતલબ એવો કે ત્યાંથી તમે એને મુક્ત કરો છો. તમે એને ઇન્ટેન્શનલી ત્યાંથી ફેંકતા નથી, તમે એને છોડી દેવો છો. છોડો છો એટલે તમે કોઈ વેગ નથી આપતા એને, એ ગ્રેવિટીને લીધે નીચે આવે છે. તો મતલબ કે એની શરૂઆત જે છે ને વેગની, તે 0 મીટર પર સેકન્ડ થી થાય છે. બરાબર છે? એટલા માટે V0 0 આવે છે. કેમ કે આપણે જે યામ પદ્ધતિ આપણે જોઈએ છે ને, એ યામ પદ્ધતિ પ્રમાણે નીચેની ડાયરેક્શન તમે જ્યાંથી એને છોડો છો ત્યાંથી ઓરિજિન માની લેવું. તો તમે શું છે, આ ઓરિજિન માની લેવું, આ એક્સ એક્સિસ થઈ, આ ઉપર વાય એક્સિસ, નીચે વાય ડેશ એક્સિસ. એટલે એટલા માટે નીચેની જે ડાયરેક્શન છે તેને ઋણ વાય દિશા, એટલે કે આપણે ઋણ વાય દિશા પ્રમાણે જી નીચે તરફ જ લાગતો હોય છે. એટલા માટે હંમેશા એ એસિલરેશન જે છે તેને આપણે માઇનસ ડી લેતા હોઈએ છીએ. એટલે આપણે ઉધ્વ દિશા ને ધન દિશા માનીએ છીએ, કારણ કે ધન વાય એક્સિસ ની દિશામાં ગતિ થતી હોય છે, અને મુક્ત પતન એ અધો દિશામાં થતી હોય છે. એટલા માટે અધો દિશાને આપણે ઋણ ગણીએ, કારણ કે ઋણ વાય એક્સિસ ઉપર થતી હોય છે. તો એટલા માટે આ બધા પેરામીટર જે છે એનો અંતિમ વેગ આટલો, એને ટ્રાવેલ હાઈટ આટલી હોય, આ બધી વસ્તુમાં તમને છે ને માઇનસ સાઇન દેખાશે. બરાબર છે? તમે એક એક મેથડ આ છે કે જેમાં તમે એક્સિસ ને ધ્યાનમાં રાખીને આગળ વધો, એક્સિસ ને ધ્યાનમાં રાખીને, એટલે કે તમે જે એનસીઆરટી માં જે રીતે પ્રોબ્લેમ સોલ્વ કરો છો એ રીતે, એ મેથડ થી તમે આગળ વધો, અથવા તો હું જે સમજાવું છું તે મેથડ થી તમે આગળ વધો, આન્સર હંમેશા સેમ જ આવશે. ડોન્ટ વરી અબાઉટ ઇટ, આન્સર હંમેશા સેમ આવશે. બરાબર છે? તો તમે તમારી પાસે છે, તમારી પાસે બે મેથડ છે. એક અહીંયા લખેલી જ છે કે અધો દિશાની ગતિ છે તો તેને ઋણ ગણવી, કારણ કે અધો દિશાની ગતિ ઋણ વાય એક્સિસ ઉપર થતી ગતિ હોય, એટલા માટે અધો દિશાના જેટલા કમ્પોનન્ટ હોય એ બધા ઋણ નીકળશે. અને જો ઉધ્વ દિશામાં પદાર્થને ફેંકવામાં આવે તો ઉધ્વ દિશા એટલે કે ધન વાય દિશામાં થતી ગતિ છે, એટલા માટે એને ધન ગણ, કારણ કે તમે એક રેફરન્સ એક્સિસ ને ધ્યાનમાં લઈને આગળ વધો છો. એટલા માટે તમે અધો દિશાને ઋણ ગણો છો અને ઉધ્વ દિશાની ગતિને ધન માનો છો. બરાબર છે? તો એ તમારા ઉપર છે, એ નોટેશન તમારા ઉપર છે. હું શું કરીશ, હું જયારે કોમ્પિટિટિવના ક્વેશ્ચન હોય ત્યારે હું આવી રીતે એને નહીં જોઈશ, હું એને કઈ રીતે જોઈશ ધ્યાનથી સમજજો. મારા માટે ખાલી એસિલરેશન અને ડીએસિલરેશન પ્રમાણે જ મારે ખાલી દિશા નક્કી, સાઇન નક્કી કરવાની હોય છે. સિમ્પલ વસ્તુ છે. માની લો કે કોઈ એક પદાર્થ છે, આ સમીકરણ બેઠા અહીંયા લખીને આપીશ તમને, એ માની લો કે કોઈ એચ જેટલી હાઈટ ટ્રાવેલ કરીને નીચે આવે છે. ફરગેટ અબાઉટ ધી એક્સિસ, એ વાય એક્સિસ ની ડાઉનવર્ડ ડાયરેક્શન આપો, એ બધું ભૂલી જાઓ. તમે ખાલી એટલું સમજો કે એ પદાર્થ એચ હાઈટ ટ્રાવેલ કરીને નીચે આવે છે. મુક્ત પતન છે એટલે એનો શરૂઆતનો વેગ કેટલો? 0 મીટર પર સેકન્ડ. અચ્છા, એને કેટલો સમય લાગે છે? માની લો કે આટલી હાઈટ ટ્રાવેલ કરીને નીચે આવવા માટે એને સમય લાગે છે, લેટ સે ટી બરાબર. બરાબર છે? એ ગતિ કરી 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 કરીને નીચે આવતો જાય છે, આવતો જાય છે, આવતો જાય છે. માની લો જ્યારે જમીન ઉપર પડે છે ત્યારે એની પાસે એનો વેગ કેટલો થઈ જાય છે? જમીન ઉપર પડે છે ત્યારે એનો ફાઇનલ વેગ, અંતિમ વેગ, લેટ સે વી બરાબર થઈ જાય છે. બરાબર છે? અને ગ્રેવિટી ક્યાં લાગે છે? નીચેની ડાયરેક્શનમાં લાગે છે. હવે મારે ખાલી તમને એક જ ક્વેશ્ચન પૂછવાનો છે, ભાઈ
अहीं जरा ध्यान थी नोट डाउन करशो तो अहीं आ जे पदार्थ छे ने मुक्त पतन करी नीचे आवतो पदार्थ छे बराबर छे एनी जे दिशामां गति छे ने ए दिशामां प्रवेग छे ध्यान थी जो जे दिशामां गति छे ए दिशामां प्रवेग छे देखाय देखाय देखो ध्यान थी जो कमान 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 जल्दी फोकस करो जे दिशामां गति थाय छे ए दिशामां प्रवेग छे मतलब के आ प्रवेग जे छे ने ते शुं करशे एवरी सेकंड आ पदार्थना वेगमां वधारो करशे जो मानी लो कि मैं जीनी वेल्यू 10 मीटर पर सेकंड स्क्वायर लीधी होय तो आनो मतलब शुं थाय आनो मतलब एवो थशे के 10 मीटर पर सेकंड एवरी सेकंड एवरी सेकंड एवरी सेकंड 10 नो वधारो थशे केम वधारो थशे कारण के जी दिशामां पदार्थनी गति छे ने ए दिशामां प्रवेग छे यस नो तो प्रवेग अने गतिनी दिशा बंने सेम छे तो आ प्रवेगनुं ज काम करशे आ प्रतिप्रवेगनुं काम नहीं करशे आ प्रवेगनुं ज काम करशे मतलब के एवरी सेकंड એ આમાં 10 નો વધારો કરશે બરાબર છે બસ તો જો અહીંયા એક જ વસ્તુ યાદ રાખવાની કોમ્પિટિટિવના ક્વેશ્ચન સોલ્વ કરો ત્યારે એક જ વસ્તુ યાદ રાખવાની કોઈ એક્સિસ કોઈ વગેરે મતલબ કોઈ યામ પદ્ધતિ અહીંયા ધારવાની જરૂર નથી સીધું આ જ પોઈન્ટને યાદ રાખવાનો પોઈન્ટ શું છે બહુ સિમ્પલ છે જો ગતિની દિશા પદાર્થની ગતિની દિશા અને પ્રવેગ જી ગ્રેવિટી જો બંને સેમ દિશામાં હોય તો જીને પોઝિટિવ લેવું અને જો ગતિની દિશા અને જી બંને વિરુદ્ધ દિશામાં હોય જેમ કે હું કોઈ પદાર્થને નીચેથી ઉપર ફેંકું નીચેથી ઉપર ફેંકું તો એ કેસમાં એની ગતિ ઉપર તરફ થશે અને જી નીચે તરફ હશે જી તો હંમેશા નીચે તરફ જ હોય તો આવા કેસમાં છે ને આ જી એ એવરી સેકન્ડ 10 મીટર પર સેકન્ડનો ઘટાડો કરશે વેગનો હે ને તો એવા વખતે બંનેની દિશા અપોઝિટ છે તો જીને નેગેટિવ લેવું બસ ધેટ્સ ઇટ આટલું જ યાદ રાખવું નીચેથી ઉપર ફેંકો છો તો ત્યારે જીને નેગેટિવ લેવું અને ઉપરથી નીચે ફેંકો છો ત્યારે જીને પોઝિટિવ લેવું બાકી બધી વસ્તુ એની જાતે એડજસ્ટ થઈ જશે બસ આટલું ધ્યાન રાખો બાકી બધા પ્લસ મૂકી દેવું બાકી બધી સાઇન પ્લસ મૂકી દેવી બરાબર છે કે જેથી ક્યારેય બી ગૂંચવાડો નહીં થાય સમજાયું તો એને આધારિત હવે જો આ કમ્પોનન્ટ લખું કે ભાઈ એનો ફાઇનલ વેગ કેટલો એ કેટલી હાઈટ ટ્રાવેલ કરીને નીચે આવ્યો હશે એને સમય કેટલો લાગ્યો હશે આ દરેક વસ્તુની જો અહીંયા સમીકરણ બનાવવા જાઉં તો મારા માટે એના સમીકરણ કંઈક આવા બનશે ધ્યાનથી જોજો ત્રીજા પહેલા તો પહેલા નંબરનું ફોર્મ્યુલા ફાઇનલ વેલોસિટી ઇઝ ઇક્વલ્સ ટુ ઇનિશિયલ વેલોસિટી કેમ કે જી જે દિશામાં છે ધ્યાનથી સમજજો હું કોને ફોકસ કરું છું જો જીની દિશા અને ગતિની દિશા સેમ તો જીને પ્લસ ગણવું મારા માટે અહીંયા મુક્ત પતન વાળો કેસ કોઈ હાઈટથી નીચે આવે છે તો ગતિની દિશા પદાર્થની અને જી બંને સેમ દિશામાં છે એટલા માટે હું એને શું લઈશ પ્લસ લઈશ ઓબ્વિયસલી વેગનો વધારો કરશે બાકી બધા કમ્પોનન્ટ પ્લસ જ મૂકવાના બરાબર છે તો આ થઈ ગયું વી ઝીરો પ્લસ જી ટી ક્લિયર છે વી ઝીરો શરૂઆતનો વેગ મુક્ત પતન માટે ઝીરો હોય એટલે એનો મતલબ એ થયો કે ફાઇનલ વેગ કેટલો થશે જી ઇન્ટુ ટી બરાબર થશે બરાબર છે ફાઇનલ વેગ કેટલો થશે જી ઇન્ટુ ટી બરાબર થશે અહીંયા તમને શું દેખાયું માઇનસ જી ટી દેખાયું અહીંયા કેવું શું આવ્યું પ્લસ આવ્યું મેગ્નિટ્યુડ તો સેમ જ આવ્યા ને મેગ્નિટ્યુડ તો સેમ જ આવ્યા અનુમૂલ્ય અને અનુમૂલ્ય બંને સેમ આવ્યા હવે ભાઈ અહીંયા છે ને આનો જવાબ બી પ્લસ જ આવશે કઈ રીતે કારણ કે વેલોસિટી છે ને નીચેની ડાયરેક્શનમાં છે ને અધો દિશામાં અધો દિશાની વેલોસિટીની ડાયરેક્શન નેગેટિવ થાય એટલે માઇનસ માઇનસ પાછા પ્લસ જ થઈ જશે બરાબર છે તો એના કરતાં સિમ્પલ આ વસ્તુ યાદ રાખો ને ભાઈ આ જ વસ્તુ યાદ રાખો કે અંતિમ વેગ જે છે અંતિમ વેગ અહીંયા એક્ચ્યુઅલમાં અંતિમ વેગ જે છે એ કેટલો થશે જીટી બરાબર થશે આપણે શું ધારવાનું આપણે શું યાદ રાખવાનું છે કોમ્પિટિટિવ માટે જો પદાર્થની ગતિની દિશા અને પ્રયોગની દિશા સેમ હોય તો પ્રવેગને પોઝિટિવ લેવો અને જો પદાર્થની ગતિની દિશા અને પ્રવેગની દિશા જો વિરુદ્ધ હોય તો પ્રવેગને નેગેટિવ લેવો બસ આપણે ખાલી પ્રવેગને ધન અને ઋણ લેવાનું દેટ્સ ઇટ બાકી બધું ધન મૂકી દેવાનું બરાબર છે આન્સર 100% આવી જશે ડોન્ટ વરી અબાઉટ ઇટ બરાબર છે ચલો તો આ થઈ ગયું વી ઇઝ ઇક્વલ્સ ટુ જી ટી ફાઇનલ વેગ અચ્છા કેટલી હાઈટ ટ્રાવેલ કરીને નીચે આવશે તો એચ ઇઝ ઇક્વલ્સ ટુ ફોર્મ્યુલા છે વી ઝીરો ટી પ્લસ ગતિની દિશા અને જી બંને સેમ જ દિશામાં એટલા માટે મેં પ્લસ લીધું પોઝિટિવ લીધું તો આ હાફ જી ટી સ્ક્વેર ક્લિયર છે વી ઝીરો ટી ઝીરો થઈ ગયો કારણ કે શરૂઆતનો વેગ ઝીરો છે બરાબર છે મુક્ત પતન છે એટલા માટે તો બોલો એચ કેટલો આવી જશે એચ આવી જશે હાફ જી ટી સ્ક્વેર યસ ઓર નો એચ કેટલો આવશે હાફ જી ટી સ્ક્વેર તો આ થઈ ગયું સેકન્ડ ફોર્મ્યુલા અચ્છા ત્રીજું ફોર્મ્યુલા જો આપણે લખવા જઈએ ત્રીજું ફોર્મ્યુલા તો ભાઈ ટ્રાવેલ હાઇટ ઇઝ ઇક્વલ્સ ટુ જો સમય નહીં આપેલો હોય તો એવા કેસમાં ટ્રાવેલ હાઇટ ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે તો ફાઇનલ વેલોસિટીનો સ્ક્વેર માઇનસ ઇનિશિયલ વેલોસિટીનો સ્ક્વેર ડિવાઇડ બાય ટવાઇઝ જી અગેન પાછો જી પ્લસ કારણ કે ગતિની દિશા અને જી બંને સેમ દિશામાં છે એટલા માટે એ પ્રવેગનું કામ કરશે વેલોસિટીને વધારશે ફરગેટ અબાઉટ ધી એક્સિસ બરાબર છે ફરગેટ અબાઉટ ધી યામ પદ્ધતિ તો આ થઈ ગયો ઝીરો તો એનો મતલબ એ થયો કે આ આવશે વી સ્ક્વેરના છેદમાં ટવાઇઝ જી બરાબર છે યસ ઓર નો વી સ્ક્વેરના છેદમાં ટવાઇઝ જી તો ઘણી વખત છે ને અહીંયાથી એક બહુ સરસ ફોર્મ્યુલા બની જાય છે કે અંતિમ વેગ બરાબર શું થાય અંડર રૂટ ટવાઇઝ જી એચ થાય એક મુક્ત પતન કરતા પદાર્થ માટે જો તમને ધ્યાનથી સમજો એક મુક્ત પતન કરતા પદાર્થ માટે જો તમને કેટલી હાઈટ ટ્રાવેલ કરીને નીચે આવે છે એ આપેલું હોય તો એવા કેસમાં જો તમને પૂછવામાં આવે કે ભાઈ એ પદાર્થનો અંતિમ વેગ જમીન પર પડે ત્યારે વેગ કેટલો હશે તો તમે ડાયરેક્ટલી આ ફોર્મ્યુલાનો યુઝ કરીને તમે આન્સર આપી શકો એ પદાર્થનો વેગ જમીન પર પડે ત્યારે અંડર રૂટ ટ્વાઇસ જીએચ બરાબર થશે બરાબર છે આ સીધો આન્સર તમે આપી શકો જો તમને ખાલી હાઈટ ખબર હોય ને ખાલી માત્ર ને માત્ર હાઈટ ખબર હોય તો તમે સીધો આ ફોર્મ્યુલા યુઝ કરીને તમે એ અંતિમ વેલોસિટી મેળવી શકો
શકો, બરાબર છે? સેકન્ડ કેસ ધ્યાનથી જોજો, જો તમને હાઈટ ખબર હોય ને તો એને નીચે આવવા માટે લાગતો સમય કેટલો છે ને તે બી તમે મેળવી શકો. જરાક આ ફોર્મ્યુલા ઉપર નોટ ડાઉન કરો, આ ફોર્મ્યુલા h = હાફ જે t સ્ક્વેર, તો એના પરથી t ને કરતા બનાવી દો તો t = શું થશે, 2 આ બાજુ ચાલી ગયા, અન્ડર રૂટમાં ટવાઈસ h ના છેદમાં g થશે, અન્ડર રૂટમાં ટવાઈસ h ના છેદમાં g થશે. યસ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા. અમુક ફોર્મ્યુલા એવો હોય કે જે ડાયરેક્ટ એપ્લાય કરવાનો તો ડાયરેક્ટ આપણો આન્સર આવી જતો હોય છે. તો બે ફોર્મ્યુલા બહુ ઇમ્પોર્ટન્ટ છે, એક તો h હાફ જે t સ્ક્વેર અને v gt બરાબર. માની લો કે ટાઈમ નથી આપ્યો, તમને ખાલી બંને કેસમાં હાઈટ જ આપી છે. બંને કેસમાં તમને હાઈટ, માની લો કે એક કીધું છે કે ભાઈ એક પદાર્થ છે તેને 10 મીટર ઊંચાઈએથી મુક્ત પતન કરવામાં આવે છે, બોલો એ જમીન પર પડે ત્યારે એનો અંતિમ વેગ કેટલો. ડાયરેક્ટલી એપ્લાય કરો આ ફોર્મ્યુલા, અંડર રૂટ વાઇઝ gh બરાબર. તમને એવું કહેવામાં કે ભાઈ એક પદાર્થને 10 મીટરની હાઈટ ઉપરથી મુક્ત પતન કરવામાં આવે છે, બોલો એને જમીન ઉપર આવવા માટે લાગતો સમય કેટલો, ભાઈ એપ્લાય કરો આ ફોર્મ્યુલા, અંડર રૂટ વાઇઝ h / g, આ ફોર્મ્યુલા એપ્લાય કરો, ડાયરેક્ટલી આન્સર મળી જશે. ક્લિયર થયો? ક્લિયર થયું? તો ભાઈ ઇટ્સ અપ ટુ યુ, તમે યામ પદ્ધતિનો ઉપયોગ કરીને આગળ વધવા માંગતા તો પણ વધી શકો, અધરવાઇઝ તમે ખાલી એટલું ધ્યાન રાખો કે નીચેથી ઉપર ફેંકીએ છીએ ત્યારે ગ્રેવિટી નીચે લાગે છે, પદાર્થની ગતિની દિશા અને ગ્રેવિટીની દિશા બંને જો અપોઝિટ હોય તો જીને માઇનસ લેવું અને જો બંને સેમ હોય તો જીને પ્લસ લેવું. બસ આટલા પોઈન્ટ ઉપરથી બી આગળ વધો તો બી આન્સર હંમેશા આવશે, આવશે ને આવશે જ, બરાબર છે? ક્લિયર છે? ચોઇસ ઇઝ યોર્સ, ઇટ્સ અપ ટુ યુ. બંને અમે અહીંયા લખેલા છે, આ ખાલી જીની પોઝિટિવ નેગેટિવ સાઇનથી આપણે મેળવી શકીએ અને આ યામ પદ્ધતિનો ઉપયોગ કરીને જે તમે એનસીઆરટીમાં ભણી ગયા છો તે. ઇટ્સ અપ ટુ યુ નાઉ, બરાબર છે? ચોઇસ તમારી છે, બરાબર છે? તમારે જે મેથડથી આગળ વધવું હોય વધી શકો, બરાબર છે? હું હંમેશા આ રીતે જ આગળ વધીશ કોમ્પિટિટિવ માટે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. તો ક્વેશ્ચન તરફ આગળ વધીએ. બોલો શું કીધું છે? H1 અને H2 ઊંચાઈ ધરાવતા ટાવર પરથી જુદા જુદા પદાર્થોને મુક્ત પતન કરવામાં આવે છે, આથી આ પદાર્થોને જમીન ઉપર પહોંચવા માટે લાગતા સમયો અનુક્રમે T1 અને T2 છે, તો વોટ ઇઝ ધી ગુણોત્તર T1 બાય T2? વોટ ઇઝ ધી ગુણોત્તર T1 બાય T2? કોઈ પર્ટિક્યુલર હાઈટ ઉપરથી કોઈ પદાર્થને મુક્ત પતન કરવામાં આવે છે તો તેને જમીન ઉપર આવવા માટે લાગતો સમય કેટલો હોય? અંડર રૂટ ટ્વાઇસ h ના છેદમાં g, બરાબર છે? ફોર્મ્યુલા આપણે જોઈ લીધું, અંડર રૂટ ટ્વાઇસ h ના છેદમાં g. જી હા, તો એપ્લાય કરો ને, એ તો કીધું છે એક પદાર્થને h1 ઊંચાઈથી મુક્ત કરવામાં આવે છે તો તેને લાગે છે t1 સમય જમીન ઉપર આવવા માટે અને બીજા પદાર્થને h2 ઊંચાઈથી મુક્ત પતન કરવામાં આવે છે તેને લાગે છે t2 સમય, બરાબર છે? તો તમને ખબર જ છે ને ભાઈ વોટ ઇઝ t1. આ કેસમાં જો મારે t1 લખો તો વોટ ઇઝ t1? t1 ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ અંડર રૂટ ટ્વાઇસ h ના છેદમાં g, સોરી h1 ના છેદમાં g. એન્ડ વોટ અબાઉટ ધી t2? T2 કેટલો છે? T2 અંડર રૂટ ટ્વાઇઝ H2 ના છેદમાં G. સિમ્પલ છે ને, એક જ સીધું ફોર્મ્યુલા ખબર હોય તો કેટલું સરળ પડે, સીધું ડાયરેક્ટ આન્સર આવી જાય. બંનેનો ગુણોત્તર લઈ લો ભાઈ, તમને એ તો પૂછેલો છે વોટ ઇઝ ધી ગુણોત્તર T1 બાય T2? T1 બાય T2 ગુણોત્તર કેટલો થશે? T1 બાય T2 ગુણોત્તર બંનેને એક જ અંડર રૂટમાં લખી દઈએ તો આ થઈ ગયો ટ્વાઇઝ H1 ના છેદમાં G અને આ ટ્વાઇઝ H2 ના છેદમાં, છેદનો છેદ અંશમાં પહોંચી જાય એટલે આ થઈ ગયો G ઉપર ચાલી જાય. જીએ જીને છમ્મા છમ્મા કર્યો, 2 એ 2 ને છમ્મા છમ્મા કર્યો, ભાઈ નજર સામે તમારો આન્સર છે, ધેટ આન્સર ઇઝ અંડર રૂટ H1 બાય H2. ક્લિયર થયો? સો કરેક્ટ આન્સર ઇઝ અંડર રૂટ H1 બાય H2. જો ભાઈ કોમ્પિટિટિવના ક્વેશ્ચન છે ને જેટલા શોર્ટમાં સોલ્વ થતા હોય ને એટલા વધારે સારું રહે યાર. યસ ઓર નો? બરાબર છે? ક્લિયર છે? ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, 80 મીટર ઊંચાના ટાવર પરથી એક પદાર્થને મુક્ત કરતા તેણે જમીનને સ્પર્શે તેની છેલ્લી સેકન્ડમાં કાપેલ અંતર કેટલું હશે? તે જમીનને સ્પર્શે તેની છેલ્લી સેકન્ડમાં તેણે કાપેલ અંતર કેટલું હશે? અચ્છા, જમીનને સ્પર્શે તેની છેલ્લી સેકન્ડમાં, મને પહેલા તો એ શોધી લો કે ભાઈ એને ટોટલ કેટલી સેકન્ડ લાગે છે જમીન ઉપર આવવા માટે. 80 મીટર થી એને મુક્ત કરી દીધો તો એને જમીન ઉપર આવવા માટે ટોટલ કેટલી સેકન્ડ લાગે છે એ તો મેળવી લઉં. તો ભાઈ જમીન ઉપર આવવા માટે લાગતી ટોટલ સેકન્ડ, ભાઈ હવે તો હું સીધા પહેલા ફોર્મ્યુલાનો જ ઉપયોગ કરીશ. હે ભાઈ, તો 80 મીટર ઉપરથી, 80 મીટર ઊંચાઈએથી જમીન ઉપર આવવા લાગતો સમય, ટોટલ સમય, લાગતો કુલ સમય, ટોટલ સમય જેને આપણે ટી બોલીએ, બરાબર છે, ટી કેટલો હશે? તો ભાઈ સીધું ફોર્મ્યુલા આપણે કરો ને, હાઈટ આપેલી છે ને, બીજું કંઈ નથી આપેલું, ખાલી હાઈટ આપેલી છે, તો ટ્વાઇસ h ના છેદમાં g. એપ્લાય કરો સીધું ફોર્મ્યુલા, ટ્વાઇસ h ના છેદમાં g, અંડર રૂટમાં ઇટ ઇઝ 2 ટાઈમ્સ h, કેટલી આપેલી છે 80, ડિવાઈડ બાય g. g કેટલા આપેલા છે ભાઈ? 10 18 80 8 2 16, તો ભાઈ ઇટ ઇઝ અંડર રૂટ 16. અંડર રૂટ 16 એટલે કેટલા આવશે? 4 સેકન્ડ. તો એને કેટલી સેકન્ડ લાગશે? 4 સેકન્ડ. તો જમીન ઉપર આવવા માટે 4 સેકન્ડ, ટોટલ સમય 4 સેકન્ડ લાગશે. અને છેલ્લી સેકન્ડમાં કીધું છે એટલે છેલ્લી સેકન્ડ કઈ ચાલતી હશે? ચોથી સેકન્ડ, હે ને? ટોટલ સમય 4 સેકન્ડ લાગતો હોય તો જમીન ઉપર આવવા માટેની છેલ્લી સેકન્ડ મતલબ કે ચોથી સેકન્ડ.
અને એનિમી સેકન્ડમાં કપાતો અંતરનું ફોર્મ્યુલા લગાવી શકાય કે નહીં લગાવી શકાય. અહીં તમને કહ્યું કે જમીનને સ્પર્શે તેની છેલ્લી સેકન્ડમાં, છેલ્લી સેકન્ડ એટલે ટોટલ સમય 4 સેકન્ડ લાગે છે, તો છેલ્લી સેકન્ડ જે બી હશે તે કઈ ચાલતી હશે, ચોથી સેકન્ડ ચાલતી હશે, તો ચોથી સેકન્ડમાં તેણે કાપેલું અંતર કેટલું હશે? સિમ્પલ, તો એનિમી સેકન્ડમાં કપાયેલું અંતર નો ફોર્મ્યુલા અહીંયા લાગી જાય, એટલે કે અહીંયા આપણે લગાવી શકીએ ડી ફોર. અલ્ટિમેટલી જે ચાર ટોટલ સમય ચાર લાગે છે, ચાર સેકન્ડ લાગે ટોટલ ઉપરથી નીચે આવવા માટે, 80 મીટર હાઈટ ટોટલ કુલ ટ્રાવેલ કરવા માટે એને ચાર સેકન્ડ લાગે, તો છેલ્લી કઈ સેકન્ડ ચાલતી હોવી જોઈએ? ચોથી સેકન્ડ ચાલતી હોય, તો ડી ફોર તમને શોધવા કીધું છે. ડી ફોર ઇઝ ઇક્વલ્સ ટુ શું હોય? અરે તમને અમુકને અહીંયા કન્ફ્યુઝન થશે કે સર 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 ચોથી સેકન્ડ થોડી ત્રીજી સેકન્ડ ચાલતી હોય ને. એ ભાઈ જુઓ, ઝીરો થી એક સેકન્ડ થાય તો આને તમે શું બોલશો? આને ઝીરો સેકન્ડ બોલશો? આ ઝીરોમી સેકન્ડ ચાલે છે એમ બોલશો? નહીં ભાઈ, આને પહેલી સેકન્ડ ચાલે છે એમ બોલાશે. બરાબર છે? એક થી બે થાય તો આને બીજી સેકન્ડ ચાલે છે એમ બોલે. બે થી ત્રણ થાય તો આને ત્રીજી સેકન્ડ ચાલે છે એમ બોલે. ત્રણ થી ચાર થાય તો એને ચોથી સેકન્ડ ચાલે છે એમ બોલાય. ક્લિયર થયો પોઈન્ટ? યસ ઓર નો? સમજાયું? હા, ચાલો સરસ, બહુ સરસ. ચાલો તો ડી ફોર આપણને શોધવા કીધું છે. ભાઈ એનિમી સેકન્ડમાં કપાતા અંતરનું સૂત્ર શું? વી ઝીરો પ્લસ એ બાય ટુ ઇન્ટુ ટુ એન માઇનસ વન. યાદ આવ્યું કઈ ફોર્મ્યુલા? આવું આપણે ડિરાઈવ કરેલો હતો. એનિમી સેકન્ડમાં જે સેકન્ડ ચાલુ છે, રનિંગ છે, એમાં કપાતું અંતર. બરાબર છે? તો એનો આ ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરેલો હતો. આપણને ખબર પડી ટોટલ ચાર સેકન્ડ લાગે છે, એમાં છેલ્લી સેકન્ડ એટલે ચોથી સેકન્ડ ચાલતી હશે, તે દરમિયાન એને કેટલું અંતર કાપ્યું છે એ શોધવા કીધું છે. તો એપ્લાય કરો ને આ ફોર્મ્યુલા. n બરાબર કેટલા મૂકી દઉં? n બરાબર 4 મૂકી દઉં. બરાબર છે? અચ્છા, મુક્ત પતન કરતા પહેલા શરૂઆતનો વેગ કેટલો હોય? 0 હોય, તો મૂકી દઉં બાકીની બધી વેલ્યુ. a એટલે અહીંયા શું? ગ્રેવિટી, ગ્રેવિટી g. હવે સર પ્લસ લેવું કે માઇનસ લેવું? અરે ભાઈ સાહેબ, મેં હમણાં જ કીધું ને કે મુક્ત પતન કરતો પદાર્થ છે તો એની ગતિ નીચેની ડાયરેક્શનમાં, જી પણ નીચેની ડાયરેક્શન, બંને સેમ ડાયરેક્શનમાં, તો જી પ્લસ લઈ લેવાનું. વાત પતી ગઈ. બરાબર છે? તો આ થઈ ગયું જી બાય ટુ ઇન્ટુ ટુ ઇન્ટુ ફોર માઇનસ વન. ચાર ટુ આઠ ઓછા એક, આ થઈ ગયા 10 ના છેદમાં 2. ચાર દુ આઠ ઓછા એક થઈ ગયા 7. તો આ 2 5 10, 5 7 35 મીટર. તો એને છેલ્લી સેકન્ડમાં, છેલ્લી સેકન્ડમાં એટલે કે જે ચોથી સેકન્ડ ચાલતી હશે એ દરમિયાન એને કાપેલું અંતર કેટલું હશે? 35 મીટર. સો કરેક્ટ આન્સર ઇઝ વોટ? સી. સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ક્લિયર થયો? ચલો આગળ વધો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. મુક્ત પતન કરતો એક પદાર્થ છેલ્લી સેકન્ડમાં 25 મીટરના મકાનને પસાર કરે છે, તો પદાર્થને ખાલી જગ્યા ઊંચાઈએથી મુક્ત કરવામાં આવ્યો હશે. એક ભાઈ મુક્ત પતન કરતો પદાર્થ છે, તેની છેલ્લી સેકન્ડ એટલે કે એનિમી સેકન્ડમાં, માની લો કે છેલ્લી સેકન્ડ એન છે, એન શું છે મને નથી ખબર, તો છેલ્લી સેકન્ડમાં 25 મીટરના મકાનને પસાર કરે છે, એટલે અલ્ટિમેટલી એવું બોલી શકાય કે એ એનિમી સેકન્ડમાં કેટલું અંતર કાપે છે? 25 મીટરનું અંતર કાપે છે. તો આપણે માની લઈએ કે ડીએન આપેલો છે, એ ડીએન કેટલા છે? 25 મીટર. એટલે કે જે એનિમી સેકન્ડ રનિંગ છે એમાં એ 25 મીટર અંતર કાપે છે, તો એ પદાર્થને કેટલી હાઈટ ઉપરથી ફેંકવામાં આવેલો હશે? તો મેળવીએ આપણે, તો પહેલા તો ડીએન નું ફોર્મ્યુલા શું? ડીએન નું ફોર્મ્યુલા વી ઝીરો પ્લસ a by 2 into 2n minus 1, that is equals to તમને અહીંયા 25 આપેલું છે. ભાઈ આ મુક્ત પતન કરતો પદાર્થ છે એટલે v 0 0 હોય, મુક્ત પતન કરે છે જે દિશામાં ગતિ તે દિશામાં ગ્રેવિટી, એટલે a ની વેલ્યુ એસિલરેશન અહીંયા પ્લસ g લેવાશે, તો g by 2 into 2n minus 1 that is equals to 25. બરાબર છે? તો આ થઈ ગયા 10 ના છેદમાં 2, ઓર આને પેલી બાજુ લઈ જશો એટલે આ થઈ ગયા 10 ઇન્ટુ 2n માઇનસ 1, 2 જમણી બાજુ લઈ 25, 2 થઈ ગયા 50, 10 5 50 થશે એટલે આ થઈ ગયા 5. તો આ 2n માઇનસ 1 ની કિંમત 5, તો 2n ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થયા? 6. તો n બરાબર કેટલા આવશે? 3. મતલબ કે છેલ્લી સેકન્ડ એવું કહેવા માંગે છે કે જે છેલ્લી સેકન્ડ છે ને તે ત્રીજી સેકન્ડ ચાલુ હશે, છેલ્લી સેકન્ડ ત્રીજી સેકન્ડ ચાલુ હશે, તે દરમિયાન એ 25 મીટર અંતર કાપે છે, તો એને ટોટલ ઉપરથી નીચે આવવા માટે કેટલો સમય લાગેલો હશે? 3 સેકન્ડ. હે કે નહીં? એ નહીં હમત પડી 3. અરે ભાઈ અહીંયા એવું કહ્યું ને આપણે કે ભાઈ ટોટલ ઉપરથી નીચે આવવા માટે 4 સેકન્ડ લાગે છે, તો ચોથી સેકન્ડમાં કપાયેલું અંતર એ છેલ્લી સેકન્ડ જે ચાલુ હશે તે કઈ હશે? ચોથી સેકન્ડ ચાલુ હશે, હે ને? ચોથી સેકન્ડ ચાલુ હશે, રનિંગ હશે, તે દરમિયાન કપાયેલું અંતર એ 35 મીટર આવ્યું. બરાબર છે? તો અહીંયા તમને શું આપેલું છે? છેલ્લી સેકન્ડ ચાલુ હશે તે દરમિયાન કપાયેલું અંતર તમને ત્યાં આપેલું છે. બરાબર છે? એ કેટલું આપેલું? 25 મીટર. તો આપણે એ જ પહેલા તો ફાઇન્ડ આઉટ કર્યું કે એ જે છેલ્લી ચાલુ સેકન્ડ છે, રનિંગ સેકન્ડ છે, છેલ્લી સેકન્ડ જે ચાલુ છે તે કઈ સેકન્ડ છે? 3. ત્રીજી સેકન્ડ ચાલુ છે. બરાબર છે? ત્રીજી સેકન્ડ ચાલુ છે. તો ટોટલ કેટલું થશે? ટોટલ સમય બી એનો ઉપરથી નીચે આવવાનો કેટલો લાગેલો છે? 3 સેકન્ડ જ લાગેલો હોય કે નહીં? યસ ઓર નો? હા, તો હવે એપ્લાય કરો ટી નું ફોર્મ્યુલા. સો ટી ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ
twice h ના છેદમાં g બંને બાજુ સ્ક્વેર લઈ લો તો t સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ ગયા twice h ના છેદમાં g માટે h ઇઝ ઇક્વલ્સ ટુ આપણે શોધવાનું છે એટલે half gt સ્ક્વેર બરાબર છે ઓર આ તમે ડાયરેક્ટલી ભી લખી શકો મતલબ કે અહીંયા half into g ની વેલ્યુ 10 into t સ્ક્વેર આ છેલ્લી સેકન્ડ ત્રીજી સેકન્ડ એટલે એનો મતલબ એવો થાય કે એને ટોટલ સમય જ ઉપરથી નીચાવા માટે લાગે છે 3 સેકન્ડ તો આ તો છેલ્લી સેકન્ડ ત્રીજી સેકન્ડ છે એમ કહેવાય યસ ઓર નો એટલે t ની કિંમત મૂકો 3 નો વર્ગ થઈ ગયો 9 અને આ 2 5 10 થઈ ગયા 9 5 45 તો આન્સર આવશે 45 મીટર મતલબ કે એ ટોટલ કેટલી હાઇટ ઉપરથી નીચે ફેંકવામાં સોરી મુક્ત પતન કરાવેલો છે 45 મીટરની હાઇટ ઉપરથી ક્લિયર થયો મતલબ કે કરેક્ટ આન્સર ઇઝ ડી ડી ઇઝ ધી કરેક્ટ આન્સર ક્લિયર થયો પોઈન્ટ ઠીક છે ચલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ ઓય હોય 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 બહુ સરસ ક્વેશ્ચન એચ ઊંચાઈના એક ટાવર પરથી ઉદ્ભવ દિશામાં એક પદાર્થને વી જેટલી ઝડપથી ફેંકવામાં આવે છે આથી પદાર્થને જમીનને અડકવા માટે લાગતો સમય કેટલો હોય બહુ સરસ ક્વેશ્ચન ચલો પહેલા આપણે છે ને અહીંયા આકૃતિ વગેરે ડ્રો કરી નાખીએ તો આ માની લો કે ધીસ ઇઝ ધી ટાવર ઓ રેડ કલરનો ટાવર નહીં આવે ચલો તો આપણે બ્લેક કલરનો ટાવર લઈ લઈએ માની લો કે ધીસ ઇઝ ધી ટાવર સો ધીસ ઇઝ ધી ટાવર ઠીક છે એન્ડ ધીસ ઇઝ ધી જમીન ઓકે હવે તમને શું કીધું છે તમને એવું કીધું છે કે એક પદાર્થને આ ટાવર એચ ઊંચાઈના ટાવરની ટોચ પરથી બહુ સરસ ચાલો એચ ઊંચાઈનું ટાવરની ટોચ પરથી મતલબ કે ધી હાઈટ ઓફ ધીસ ટાવર ઇઝ એચ મીટર મતલબ કે આ જે ટાવર છે એની હાઈટ એચ મીટર છે એચ મીટરના ટાવરની ટોચ ઉપરથી કોઈ એક પદાર્થને ઉદ્ભવ દિશામાં ફેંકવામાં આવે છે વી વેગથી ઉદ્ભવ દિશામાં એટલે આ દિશામાં વી વેગથી ફેંકવામાં આવે છે બરાબર છે આ દિશામાં વી વેગથી ફેંકવામાં આવે છે બહુ સરસ તો આપણને ખબર છે કે એ ઉપર જશે કોઈ એક મેક્સિમમ હાઇટ અચીવ કરશે માની લો કે એને મેક્સિમમ હાઇટ અહીંયા અચીવ કરી મેક્સિમમ હાઇટ અચીવ કર્યા બાદ કેમ કે ત્યાં આગળ જતા એનો વેગ ઝીરો થઈ ગયો એટલે હવે ત્યાંથી મુક્ત પતન કરશે મુક્ત પતન કરતો માની લો કે પાછો આ હાઇટને લગોલગ અહીંયા આવશે અને અહીંયાથી હજુ આગળ જશે અને જતો 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 એ ગ્રાઉન્ડ ઉપર જઈને ભટકાશે બરાબર છે થઈ ગયું આ એનો ગતિપથ થઈ ગયો બરાબર છે હવે ભાઈ જુઓ પહેલી વસ્તુ તો હંમેશા એક વસ્તુ યાદ રાખવી કે કોઈ પણ પદાર્થને નીચેથી કે ગ્રાઉન્ડથી કે ગમે ત્યાંથી કોઈ પણ એક પ્લેટફોર્મથી જ્યાંથી તમે એને ઉપર ઉદ્ભવ દિશામાં ફેંકો છો જ્યાંથી એને ઉદ્ભવ દિશામાં ફેંકવામાં આવે છે ત્યાંથી એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે તો પહેલા તો એ ખ્યાલ હોય છે કે ભાઈ એને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય કેટલો હશે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય જેને આપણે ટી મેક્સ બોલીએ છીએ તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય લેટ સે ટી મેક્સ હશે તો એ ટી મેક્સ પહેલા તો આપણે મેળવી લઈએ ભાઈ વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ ટી મેક્સ કેટલો હશે તો ટી મેક્સ મેળવવો બહુ સિમ્પલ છે મેં તમને શું કીધું ભાઈ જ્યારે પણ ગતિ ઉપર કારણ કે થ્રુ આઉટ ધીસ મોશન ગ્રેવિટી તો હંમેશા નીચે જ લાગતી હશે તો ભાઈ આપણે એ પદાર્થને નીચેથી ઉપર ફેંકીએ છીએ મતલબ કે ગતિની દિશા ઉપર તરફ અને ગ્રેવિટી નીચે તરફ તો જીને શું લઈ લેવાનું માઇનસ લઈ લેવાનું બરાબર છે તો અહીંયા એનો મને ખબર છે કે એનો ફાઇનલ વેગ જ્યારે મહત્તમ ઊંચાઈ પહોંચે ત્યારે કેટલો થઈ ગયો હશે 0 મીટર પર સેકન્ડ તો એ હવે એનાથી ઉપર નથી જઈ શકતો એનો વેગ ઝીરો થઈ ગયો તો હવે એનાથી ઉપર નહીં જશે બરાબર છે એ મહત્તમ ઊંચાઈ છેલ્લી ઊંચાઈ ત્યાર પછી નીચે ફ્રી ફોલ કરશે બરાબર છે તો ફાઇનલ વેલોસિટી 0 છે મેં ફોર્મ્યુલા કેવી એપ્લાય કર્યું વી ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો પ્લસ એટી વી ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો પ્લસ એટી આ જ ફોર્મ્યુલા હું અહીંયા એપ્લાય કરીશ પણ એને થોડુંક મારી રીતે મોડિફાઈ કરીશ કેમ મોડિફાઈ કરીશ કારણ કે આપણી સિચ્યુએશન પ્રમાણે એને મોડિફાઈ કરીશ તો પહેલા તો હું ટી મેક્સ શોધી નાખું છું પહેલા તો હું ટી મેક્સ શોધવાનો ટ્રાય કરું છું તો ટી મેક્સ શોધવા માટે ખાલી હું આટલી જ મોશન ને જોઉં છું આટલી નીચેથી ઉપર બરાબર છે અહીંયાથી ઉપર આટલી જ મોશન ને જોઉં છું તો ફાઇનલ વેલોસિટી કેટલી જ્યારે મહત્તમ ઊંચાઈ પહોંચે ત્યારે 0 ઇનિશિયલ કેટલી તો આપણે વી આપી છે એટલે વી બરાબર બરાબર છે અચ્છા અહીંયા એસિલરેશન ભાઈ ગતિની દિશા ઉપરની દિશા અને ગ્રેવિટી નીચે તો ભાઈ આ તો પ્રતિપ્રયોગનું કામ કરશે ને એવરી સેકન્ડ 10-10 નો ઘટાડો કરશે તો એની વેલોસિટી ઘટી 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 ઘટીને 0 થઈ ગઈ યસ ઓર નો તો અહીંયા એસિલરેશનની દિશા જે છે તે ગતિની દિશાની વિરુદ્ધ દિશામાં છે એટલા માટે હું અહીંયા જીને માઇનસ લઈશ બરાબર છે બસ આટલું ધ્યાન રાખવાનું છે ટી મેક્સ બરાબર છે જે સમય લાગે છે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે ધેટ ઇઝ ટી મેક્સ તો અહીંયાથી તમને ટી મેક્સ ની વેલ્યુ મળી ગઈ ભાઈ જાતે જોઈ લો જી ટી મેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ ગયું વી એટલે કે ટી મેક્સ ની વેલ્યુ શું લખી શકાય ટી મેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વી ના છેદમાં જી લખી શકાય
tmax ની વેલ્યુ કેટલી આવી v ના છેદમાં g બરાબર આવી ક્લિયર છે પોઈન્ટ યસ ઓર નો ચલો tmax મળી ગયો હવે ભાઈ હું જે કહેવા માંગુ છું તેને ધ્યાનથી સમજજો આ આવ્યો આપણી પાસે v ના છેદમાં g આ યાદ રાખી લેવાનો અમુક વસ્તુ બરાબર છે v ના છેદમાં v g હવે ધ્યાનથી સમજજો ભાઈ કોઈ પણ પદાર્થને જ્યાંથી ઉદ્ભવ દિશામાં ફેંકવામાં આવે છે ત્યાંથી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે જેટલો સમય એને લાગે છે ને એટલો જ સમય મહત્તમ ઊંચાઈએથી પાછો એ જ સ્થાન સુધી આવવા માટે એને સમય લાગશે એટલો જ સમય લાગશે હે સર આવું થોડી હોય અરે એવું જ હોય જેટલો સમય અહીંયાથી અહીંયા સુધી જવા માટે લાગે છે ને એને એટલો સમય અહીંયાથી પાછો અહીંયા સુધી માત્ર અહીંયા સુધી એ સ્થાન સુધી આવવા માટે પાછો એટલો જ સમય એને લાગે છે બંને લાગતા સમય સરખા હોય કઈ રીતે સાહેબ સમજાવો તો વેરી ગુડ ચાલો ફેંકો કોઈ એક પદાર્થને 40 મીટર પર સેકન્ડ થી નીચેથી ઉપર ફેંકો 40 મીટર પર સેકન્ડ થી નીચેથી ઉપર ફેંકો બરાબર છે તો ભાઈ ગ્રેવિટી નીચે લાગે છે ને ગ્રેવિટી નીચે કેટલી માની લો 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે કે હું લખીશ 10 મીટર પર સેકન્ડ પર સેકન્ડ મતલબ કે એવરી સેકન્ડ ગ્રેવિટી નીચે લાગે ગતિ ઉપર તરફ થાય છે એટલે કે એવરી સેકન્ડ આ પદાર્થનો વેગ 10 જેટલો ઘટતો જશે મતલબ કે આપણે એવું બોલી શકીએ કે એક સેકન્ડ બાદ આનો વેગ ઘટીને કેટલો થઈ ગયો હશે 30 મીટર પર સેકન્ડ એક સેકન્ડ બાદ એનો વેગ 30 મીટર પર સેકન્ડ બે સેકન્ડ બાદ 20 મીટર પર સેકન્ડ ત્રણ સેકન્ડ બાદ 10 મીટર પર સેકન્ડ અને ચાર સેકન્ડ બાદ 0 બરાબર છે એટલે એ મહત્તમ ઊંચાઈ પહોંચી ગયો હશે મતલબ કે એને નીચેથી ઉપર જવા માટે કેટલો લાગ્યો સમય 4 સેકન્ડ લાગી લાગી કે નહીં લાગી હવે જ્યારે ઉપરથી નીચે આવશે ધ્યાનથી જોજો હવે જ્યારે અહીંયા ઉપરથી જેને આ સાઈડ ઉપર બતાવું છું ઉપરથી નીચે આવશે ત્યારે એનો વેગ 0 મીટર પર સેકન્ડ થી શરૂ થશે માની લો અહીંયા સુધી પાછો આવે છે અહીંયા સુધી જ પાછો આવે છે તો એવા કેસમાં ધ્યાનથી જોજો હવે ગ્રેવિટી ક્યાં નીચેની ડાયરેક્શનમાં અને ગતિ પણ ક્યાં નીચેની ડાયરેક્શનમાં ગ્રેવિટી 10 મીટર પર સેકન્ડ પર એવરી સેકન્ડ મતલબ કે હવે ગ્રેવિટી ઘટાડશે નહીં બે વધારીને આપશે એવરી સેકન્ડ કારણ કે એ જ દિશામાં ગ્રેવિટી છે હે ને તો એટલા માટે હવે એવરી સેકન્ડ એ 10 નો વધારો કરશે તો જો આનો વેગ એક સેકન્ડ બાદ કેટલો 0 થી વધીને 10 થઈ ગયો બે સેકન્ડ બાદ 20 થઈ ગયો ત્રણ સેકન્ડ બાદ 30 થઈ ગયો ચાર સેકન્ડ બાદ 40 થઈ ગયો ક્યાં પહોંચ્યો એ જે સ્થાનેથી ફેંકેલો એ જ સ્થાને કેટલો વેગ ભાઈ જેટલાથી ફેંકેલો ને એટલો જ વેગ વધી વધીને વધે છે જ્યારે એ સ્થાન ઉપર આવશે ને ત્યારે એનો વેગ કેટલો થશે એટલો જ હશે જેટલાથી એને ફેંકવામાં આવેલો હતો બસ ખાલી ફરક શું પડશે અહીંયા જ્યારે ફેંકેલો ત્યારે દિશા વેગની ઉપરની હતી હવે કઈ થઈ ગઈ નીચે બાકી મેગ્નિટ્યુડ તો બંને સેમ જ આવશે કારણ કે ગ્રેવિટી કોઈ પણ દિવસ કોઈની સાથે પક્ષપાત નથી કરતી ગ્રેવિટી એક દિશામાં જેટલો વેગ ઘટાડે છે ને એટલો જ વેગ અપોઝિટ દિશામાં પાછો વધારીને બી આપે છે બરાબર છે ગ્રેવિટી પક્ષપાત નથી કરતી સમજાયું તો 4 સેકન્ડ લાગીને અહીંયાથી મહત્તમ ઊંચાઈ સુધી જવા માટે તો મહત્તમ ઊંચાઈથી પાછા એ જ સ્થાન ઉપર આવવા માટે બી એને 4 સેકન્ડ જ લાગશે જેટલા વેગથી મેં એને નીચેથી ઉપર ફેંકેલો હતો ને એટલો જ વેગ જ્યારે પાછો ઉપરથી નીચે આવશે ને જમીન ઉપર એ જ સ્થાને પાછો આવશે ત્યારે એની પાસે એટલો જ વધીને પાછો એટલો થઈ ગયો હશે ફરક એટલો આવશે કે ખાલી એની વેગની દિશા અપોઝિટ થઈ ગઈ હશે બસ એટલું જ બાકી સમય બી એટલો જ લાગશે બરાબર છે તો આવા કોમન ઓબ્ઝર્વેશન્સ હોય છે જે બહુ કામના છે આપણા માટે કે જેથી આપણે સોલ્યુશન ફટાફટ લાવી શકીએ બરાબર છે તો એનો મતલબ એ થયો કે આ સમય બી કેટલો હશે ઉપરથી નીચે બ્લુ કલરથી અહીંયા ઇન્ડિકેટ કરી આપણે બ્લુ કલરથી બતાવીએ તો તો અહીંયાથી અહીંયા સુધીનો સમય બી કેટલો હશે તો ભાઈ v / g બરાબર અહીંયાથી અહીંયા સુધી આવવા માટે લાગતો સમય બી કેટલો v / g તો જો v / g અહીંયા સુધી અહીંયાથી અહીંયા જવા માટે v / g અહીંયાથી અહીંયા આવવા માટે હવે બાકી રહ્યો અહીંયાથી આવવા માટેનો આ સમય મેળવી લઉં એટલે ટોટલ ત્રણેયનો સરવાળો કરી નાખો એટલો ટોટલ સમય હશે બરાબર છે તો આપણને બે સમય તો મળી ગયા બરાબર છે બે સમય તો મળી ગયા અહીંયાથી મહત્તમ ઊંચાઈ સુધીનો સમય v / g ત્યાંથી પાછો અહીંયા સુધીનો સમય v / g બરાબર છે હવે ત્રીજો સમય જે છે તે આ એને આપણે ધારી લઈએ લેટ સે કે આ સમયને આપણે કહી દઈએ છે લેટ સે ઇટ ઇઝ t બરાબર છે માની લો કે આ સમય લાગે છે t બરાબર બરાબર છે હવે મને એટલું તો સમજ પડે છે મેં હમણાં જ કીધું કે જેટલા વેગથી એને નીચેથી ઉપર ફેંકો એ જ સ્થાને એને લગોલગ એ જ સ્થાને જ્યારે એ પદાર્થ પાછો આવશે ત્યારે એનો વેગ એટલો જ હશે મતલબ કે મેં અહીંયા વી થી ફેંકેલો હતો તો જ્યારે અહીંયા પહોંચેલો હશે ઉપરથી નીચે આવતી વખતે ત્યારે એનો વેગ વી જ થયેલો હશે બસ ખાલી ફરક એટલો હશે કે અહીંયા દિશા ઉપરની હતી હવે દિશા શું થઈ ગઈ હશે અપોઝિટ થઈ ગઈ હશે બરાબર છે મતલબ કે દિશા હવે આ થઈ ગયા છે નીચેની ડાયરેક્શન થઈ ગયા છે તો આપણે ખાલી હવે આટલા પાર્ટને સોલ્વ કરી નાખે ના ટી ને મેળવી લઈએ આ ટી મળી જાય એટલે પછી ટોટલ સમય શોધવાનો છે તે કેટલો થશે v / g + v / g + t બરાબર છે એટલે આ થઈ જશે આપણો ફાઇનલ આન્સર ક્લિયર એકદમ ઈઝી ચાલો તો હવે આટલા ભાગને સોલ્વ કરીએ તો આટલા ભાગને સોલ્વ કરવા માટે મને એટલું સમજ પડે છે કે ભાઈ એ h હાઈટ ટ્રાવેલ કરીને નીચે આવે છે યાર જો h હાઈટ ટ્રાવેલ કરીને નીચે આવે છે બરાબર છે
હવે અહીંયા છે ને આ મુક્ત પતન નથી, આટલે આટલી ગતિને ઓબ્ઝર્વ કરશો ને તો આ મુક્ત પતન નથી, કારણ કે મુક્ત પતનની ગતિની શરૂઆત છે ને એ ક્યાંથી થતી હોય છે, મુક્ત પતન વાળી ગતિની શરૂઆત એ હંમેશા 0 મીટર પર સેકન્ડથી થતી હોય છે, પણ અહીંયા તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો તો 0 થી શરૂઆત નથી થતી, v થી શરૂઆત થાય છે આ ગતિની શરૂઆત, આટલી જ ગતિને જુઓ તો, આટલી જ ગતિને જુઓ તો, તો એ v થી શરૂઆત થાય છે, મતલબ કે આપણે જે પેલો tmax વાળો જે ફોર્મ્યુલા છે ને એને એપ્લાય નહીં કરી શકીએ, બરાબર છે, એને આપણે અહીંયા એપ્લાય નહીં કરી શકીએ, સમજાય છે, યસ ઓર નો, tmax = મતલબ કે t √2h / g જે ફોર્મ્યુલા છે એને આપણે અહીંયા એપ્લાય નહીં કરી શકીશું, પોઈન્ટ સમજાય છે, તો એના માટે હવે આપણે સોલ્યુશન લાવવું જ પડશે, બરાબર છે, તો આપણે માત્ર આટલી જ ગતિને ઓબ્ઝર્વ કરીએ તો એટલી ગતિ માટે હું અહીંયા શું લખી શકું, ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો, હું અહીંયા શું લખી શકું, તો ટ્રાવેલ હાઈટ h = v0t પ્લસ, કેમ કે જો ગ્રેવિટી નીચેની ડાયરેક્શનમાં અને ગતિ પણ નીચેની ડાયરેક્શનમાં, એટલા માટે હું આને શું લખીશ, એટલા માટે હું આને મતલબ કે જી ને પ્લસ લખીશ, એટલે કે આ ફોર્મ્યુલા સેકન્ડ નંબરનું હાફ જીટી સ્ક્વેર, ક્લિયર છે, યસ ઓર નો, હવે વી ઝીરો અહીંયા કેટલો છે, મતલબ કે આટલી જ ગતિને જુઓ તો આટલી ગતિ માટે શરૂઆતનો વેગ કયો થાય, આ થાય ને, વી વી શરૂઆતનો વેગ થાય ને, ખાલી એટલી જ ગતિને જોઈએ છે, આ ટાવર જેટલી હાઈટ જે ટ્રાવેલ કરે છે એટલી જ ગતિને જોઈએ છે, ઉપરના સમય તો આપણે લઈ લીધા, તો ખાલી આ એચ હાઈટ ટ્રાવેલ કરવા માટેનો જે છે એટલાને જોઈએ, તો આ શરૂઆતનો વેગ થયો વી, બરાબર છે, તો એટલા માટે હું વી ઝીરો ને શું મૂકું છું, વી વી ઇન્ટુ ટી પ્લસ હાફ જી ટી સ્ક્વેર, ક્લિયર છે, તો આ થઈ ગયું કંઈક આવું, અચ્છા અહીંયાથી દ્વિઘાત સમીકરણ બનશે, એટલા માટે અહીંયા બે ને આપણે લસા લે, એટલે ટ્વાઇઝ એચ ઇઝ ઇક્વલ્સ ટુ ટ્વાઇઝ વી ટી પ્લસ જી ટી સ્ક્વેર લખાશે, આ ટ્વાઇઝ એચ ને પેલી બાજુ લઈ જાઓ, એટલે આ થઈ ગયું જી ટી સ્ક્વેર પ્લસ ટ્વાઇઝ વી ટી માઇનસ ટુ એચ દેટ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો, તો આ થઈ ગયું દ્વિઘાત સમીકરણ, જ્યાં ચલ શું છે, ટી છે, અને તમે સરખાવો એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇક્વલ ટુ ઝીરો સાથે, બરાબર છે, જ્યાં એક્સ શું છે, ટી, અહીંયા ચલ એક્સ હોય એની જગ્યાએ આપણા કેસમાં જે દ્વિઘાત સમીકરણ બને છે તે ચલ ટી છે, બરાબર છે, ચલો, એટલે કે અહીંયા એની કિંમત શું છે, એની કિંમત જી બરાબર છે, બી ની કિંમત શું છે, તો ભાઈ બી ની કિંમત ટ્વાઇઝ બી બરાબર છે, અને સી ની કિંમત શું છે, તો સી ની કિંમત માઇનસ ટ્વાઇઝ એચ બરાબર છે, બરાબર છે, તો પહેલા તો ડેલ્ટા શોધી નાખો, કારણ કે આવા રદ્દી અવયવ તો પડશે નહીં, એટલે ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય, બી સ્ક્વેર માઇનસ ફોર એસી, મેથેમેટિક્સ કેટલું કામ લાગે જો, તો આ થઈ ગયો ટુ વી નો સ્ક્વેર માઇનસ ફોર, એ કેટલા છે, જી, સી કેટલા છે, માઇનસ ટ્વાઇઝ એચ, બરાબર છે, તો આ થઈ ગયા ફોર વી સ્ક્વેર માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ ચાર દો આઠ જી એચ, આ આવી ગયો આપણો ડેલ્ટા, બરાબર છે, તો ભાઈ હવે એનો ઉકેલ શું આવે, ઉકેલ યાદ આવે છે કઈ, ઉકેલ ટી ઇઝ ઇક્વલ્સ ટુ, યાદ કરો, માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ડેલ્ટા બાય ટ્વાઇઝ એ, આવો જ કઈ ઉકેલ આવે ને, બસ તો એ જ તો છે, તો માઇનસ બી, બી ની કિંમત શું છે, માઇનસ ટુ વી, બી ની કિંમત ટુ વી છે, પણ આગળ માઇનસ એટલે માઇનસ ટુ વી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ માં ડેલ્ટા, રદ્દી રદ્દી આવ્યો છે ફોર વી સ્ક્વેર પ્લસ એટ જી એચ, હવે તમારે કયો ઘરે લઈ જવાનો છે, જેવો આવે તેવો લખો ની અંદર, સો ઇટ ઇઝ ટ્વાઇઝ એ, એ કેટલા છે ભાઈ, જી, જી બરાબર છે ને, હા તો જી બરાબર છે, ચલો મને અહીંયાથી કંઈ કોમન નીકળતું દેખાય છે, ધ્યાનથી જોજો, ટ્વાઇઝ વી પ્લસ ઓર માઇનસ, અહીંયાથી ફોર વી સ્ક્વેર કોમન કાઢી લો એટલે બહાર નીકળશે, એટલે ટ્વાઇઝ વી બહાર નીકળશે, બરાબર છે, અંડર રૂટ માં અહીંયા થઈ ગયા વન પ્લસ, ભાઈ આઠ માંથી ચાર તો બહાર નીકળા હશે, એટલે અહીંયા બચશે ટ્વાઇઝ જી એચ, પણ વી સ્ક્વેર કોમન નહીં નીકળે એટલે ડિવાઈડ થશે, છેદમાં જશે, ડિવાઈડ બાય ટ્વાઇઝ જી, જો અહીંયા ફર્ધર આ બે કોમન નીકળીને છેદ વાળા બે સાથે કેન્સલ થઈ જશે, બરાબર છે, મતલબ કે આ આવી જશે આપણી પાસે માઇનસ વી પ્લસ ઓર માઇનસ વી ઇન્ટુ અંડર રૂટ માં વન પ્લસ ટ્વાઇઝ જી એચ ના છેદમાં વી સ્ક્વેર, બરાબર છે, આખાના છેદમાં જી, જરા છેદ વિભાજન કરી નાખીએ, અને સમયના કેસમાં કેવું છે કે આ વચ્ચેની ટર્મ માઇનસ ની આવે, માઇનસ કરવા જાવ, વચ્ચેની ટર્મ જો માઇનસ લેવા જશો, આ આ પ્લસ ઓર માઇનસ છે ને, એમાં જો માઇનસ લેવા જાય તો સમય નેગેટિવ આવી જાય, જે પોસિબલ નથી, એટલા માટે વચ્ચેની ટર્મ શું લેવી પડશે આપણે, કમ્પલસરી પોઝિટિવ, તો એટલા માટે આપણે આ ટાઈમ ટી આપણને કેટલો નોંધાતો દેખાશે, તો જી છેદ વિભાજન બી કરી નાખીએ, એટલે આ માઇનસ વી બાય જી, અહીંયા માઇનસ નહીં પણ પ્લસ લેવું પડશે, કારણ કે જો માઇનસ લે તો ટોટલ ટાઈમ નેગેટિવ થઈ જાય, જે પોસિબલ નહીં થાય, બરાબર છે, તો એટલા માટે આપણે પ્લસ લીધું, અંડર રૂટ માં વન પ્લસ ટ્વાઇઝ જી એચ ના છેદમાં વી સ્ક્વેર, બરોબર છે, ક્લિયર છે, ચાલો, તો એનો મતલબ એ થયો કે આપણને આ જે ટાવર આપેલો છે ને, આ ટાવર જેટલી હાઈટ ટ્રાવેલ કરવા માટે એને જે લાગતો સમય ટી છે ને, એ કેટલો આવ્યો, આટલો આવે છે, આટલો રદ્દી જેવો આવ્યો, જે આવ્યો તે આપણે કયો ઘરે લઈ જવાનો છે, બરાબર છે, તો એ સમય આપણને મળી ગયો, બરાબર છે, બાકી આ ઉપરના વી બાય જી અને વી બાય જી તો મળેલા જ હતા,
બરાબર છે તો હવે આપણે કીધું છે કે ભાઈ જ્યારથી એને ફેંકવામાં આવે છે ત્યારથી જમીનને અડકે ત્યાં સુધીનો ટોટલ સમય શોધવા કીધો છે બરાબર છે તો ટોટલ સમય કેટલો થાય ટોટલ સમય કેટલો થશે તો ટોટલ સમય ભાઈ અહીંયાથી મહત્તમ ઊંચાઈ જવા માટે લાગતો સમય પ્લસ મહત્તમ ઊંચાઈથી અહીંયા સુધી આવવા માટે લાગતો સમય પ્લસ અહીંયાથી પાછો નીચે આવવા માટે લાગતો સમય બરાબર છે ત્રણે ત્રણ સમય આપણી પાસે છે તો આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર ટોટલ સમય મેળવી લઈએ બરાબર છે તો લાગતો કુલ સમય હું લખું છું જમીન પર આવવા લાગતો કુલ સમય હાજી એ કેટલો હશે લાગતો કુલ સમય તો એને આપણે લખી શકીએ મહત્તમ ઊંચાઈ સુધી જવા માટે લાગતો સમય એટલે આ v by g પ્લસ v by g પ્લસ t બરાબર છે સમજ પડી v by g પ્લસ v by g પ્લસ t તો લખો v by g પ્લસ v by g પ્લસ t અને આ t ની વેલ્યુ કેટલી મેળવી આપણે આ થઈ ગયા ટવાઇઝ v by g પ્લસ t ની કિંમત શું મેળવી આપણે તો t ની કિંમત માઇનસ v by g પ્લસ v by g ટાઈમ્સ અંડરરૂટ 1 પ્લસ ટવાઇઝ gh by v સ્ક્વેર બરાબર છે એક કામ કરતા પહેલા v by g ને ઉડાડે ટવાઇઝ નહીં કરતા તો ચાલતે કારણ કે પહેલા એક v by g કેન્સલ થઈ જાતે બરાબર છે તો એને એમ જ રાખો v by g પ્લસ v by g અને t ની કિંમત માઇનસ v by g પ્લસ v by g ઇન્ટુ અંડરરૂટ માં 1 પ્લસ કેટલા છે ટવાઇઝ gh ના છેદમાં v સ્ક્વેર 1 પ્લસ ટવાઇઝ gh ના છેદમાં v સ્ક્વેર તો ચેક કરી લો એક v by g એક v by g છમ્મા છમ્મા થઈ ગયું એટલે બચ્યું શું v by g પ્લસ v by g ઇન્ટુ અંડરરૂટ માં 1 પ્લસ ટવાઇઝ gh ના છેદમાં v સ્ક્વેર બરાબર છે આ બંનેમાંથી v by g ને આપણે કોમન લઈ લઈએ એટલે v by g કોમન નીકળી જાય તો આ શું આવી ગયું આ 1 પ્લસ અંડરરૂટ માં 1 પ્લસ ટવાઇઝ gh ના છેદમાં v સ્ક્વેર સો ધેટ ઇઝ ધી ટોટલ સમય બરાબર છે ચેક કરી લો કયો ઓપ્શન મેચ થાય છે v by g into 1 plus under root 1 plus twice gh ના છેદમાં v square મને તો એક જ દેખાય છે એક જ ઓપ્શન મેચ કરતો દેખાય છે એન્ડ ધેટ ઇઝ ધી d કરેક્ટ આન્સર ઇઝ d ક્લિયર છે ક્લિયર છે ચાલો તો મિત્રો અહીંયા આપણે આપણો આજનો લેક્ચર પૂરો કરીશું મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ટિલ ધેટ એન્જોય યોર ડે બાય